કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 2 વિષય ગણિત વિષયાંક પાઠ 12 આપો અને લો. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 12 એમાં નીચેના વ્યવહારુ દાખલા સમજવાના છે. તો ચલો જોઈએ. આગળના વિડીયોમાં બાળ મિત્રો, આપણે કોષ્ટક દ્વારા સરસ મજાના વ્યવહારુ દાખલા છે તે સમજી ગયા છીએ. જેમ કે તેમાં ઘણા બધા છે ખરીદી, એટલે કે કઈ કઈ વસ્તુઓની કેટલી કિંમત છે તેના વિશે સમજ્યા. જેમ કે એક સ્ટેશનરી હતી, તો તેમાં સ્ટેશનરીમાં ઘણી બધી વસ્તુઓ હતી, જેમ કે નોટબુક, પેન્સિલ, પેન્સિલ સેટ, તેની અલગ અલગ કિંમત દ્વારા આપણે વ્યવહારુ દાખલા સમજ્યા. હવે આપણે ફૂલો દ્વારા બીજા વ્યવહારુ દાખલા સમજવાના છે અને 10-10ની કેટલી ફૂલોની માળા બને તેના વિશે સમજીએ. તો ચલો, મગનભાઈ માળી પાસેથી 5 બહેનોએ કેટલા ફૂલ ખરીદા. એટલે કે એક મગનભાઈ માળીવાળા હોય છે, એટલે માળી એટલે કે ફૂલ વેચવાવાળા. તો મગનભાઈ છે એ ફૂલો વેચતા હોય છે, તો એમની પાસેથી 5 બહેનોએ કેટલાક ફૂલ ખરીદા. તો તેમાંથી 10-10 ફૂલોની માળા કેટલી બને તથા તેના કેટલા છૂટા ફૂલો વધે તે કોષ્ટકમાં લખો તથા તેના આધારે દાખલા ગણો. એટલે કે મગનભાઈ માળીવાળા હોય છે, એટલે કે ફૂલવાળા હોય છે, તેમની પાસેથી 5 બહેનોએ કેટલાક ફૂલ ખરીદા, તો એમાંથી 10-10ની માળા કેટલી બને અને છૂટા ફૂલ કેટલા વધે તે અહીં આપણે નીચે કોષ્ટકમાં લખવાનું છે કે 10-10ની માળા કેટલી બનશે અને છૂટા ફૂલ કેટલા વધશે તેના વિશે સમજીએ. તો ચલો, સૌ પ્રથમ ખરીદેલા ફૂલો, એટલે કે 5 બહેનોએ કુલ કેટલા, બધાએ કેટલા કેટલા ફૂલ ખરીદા છે તે આપણે સમજીએ. તો સૌ પ્રથમ છે પ્રિયાબેન, તો પ્રિયાબેને કેટલા ફૂલ ખરીદા છે? 24. પ્રીતિબેન, પ્રીતિબેને કેટલા ફૂલ ખરીદેલા છે? 14. પૂર્ણિમાબેન, તો પૂર્ણિમાબેને 21 ફૂલ ખરીદા છે. પારુલબેન, પારુલબેને 36 ફૂલ ખરીદા છે. પૂર્વીબેન, તો પૂર્વીબેને 48 ફૂલ ખરીદા છે. તો આ 5 બહેનોએ છે એ 5 બહેનોએ ખરીદેલા ફૂલ, એના પછી 10-10ની માળા કેટલી બને અને છૂટા ફૂલ કેટલા વધે તે લખવાનું છે. તો સૌ પ્રથમ પ્રિયાબેને 24 ફૂલ ખરીદા છે, તો 24માંથી 10-10ની કેટલી માળા બને અને છૂટા ફૂલ કેટલા વધે તે આપણે સમજીએ. તો 24માંથી 10-10ની કેટલી માળા બનશે? તો આપણે એને દશક અને એકમમાં છૂટા પાડવાના છે. તો 24માંથી કેટલી માળા બનશે? 2. તો 10-10ની 2 માળા બને અને છૂટા ફૂલ કેટલા વધે? 4. તો આપણે દશક અને એકમમાં છૂટા પાડવાના છે. 10-10ની 2 માળા બને અને છૂટા ફૂલ 4 વધે. પ્રીતિબેને 14 ફૂલ ખરીદેલા છે, તો 14માંથી 10-10ની કેટલી માળા બનશે? 14માંથી 10-10ની 1 માળા બને અને છૂટા ફૂલ કેટલા વધે? 4. એના પછી પૂર્ણિમાબેન, તો પૂર્ણિમાબેને 21 ફૂલ ખરીદેલા છે, તો 21માંથી 10-10ની માળા કેટલી બનશે? 2. 10-10ની માળા બને અને છૂટા ફૂલ કેટલા વધે? 1. એના પછી પારુલબેન, તો પારુલબેને 36 ફૂલ ખરીદેલા છે, તો 36માંથી 10-10ની કેટલી માળા બને? 3. છૂટા ફૂલ કેટલા વધે? 6. એના પછી પૂર્વીબેન, તો પૂર્વીબેને 48 ફૂલ ખરીદેલા છે, તો 48માંથી 10-10ની કેટલી માળા બને? 4. છૂટા ફૂલ કેટલા વધશે? 8. તો અહીં આપણે કોષ્ટક દ્વારા સમજ્યા કે પ્રિયાબેને 24 ફૂલ ખરીદેલા છે, એમાંથી 10-10ની 2 માળા બને અને છૂટા 4 ફૂલ વધે. પ્રીતિબેને 14 ફૂલ ખરીદેલા છે, તો એમાંથી 10-10ની 1 માળા બને અને 4 છૂટા ફૂલ વધે. પૂર્ણિમાબેને 21 ફૂલ ખરીદેલા છે, તો એમાંથી 10-10ની 2 માળા બને અને 1 છૂટું ફૂલ વધે. પારુલબેને 36 ફૂલ ખરીદેલા છે, તો એમાંથી 10-10ની 3 માળા બને અને 6 છૂટા ફૂલ વધે. પૂર્વીબેને 48 ફૂલ ખરીદેલા છે, તો એમાંથી 10-10ની 4 માળા બને અને 8 છૂટા ફૂલ વધે. તો હવે એના ઉપરથી આપણે નીચેના વ્યવહારુ દાખલા ગણવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, પ્રિયાબેન અને પ્રીતિબેન બંને પાસે થઈને કુલ કેટલા ફૂલો થાય. એટલે કે પ્રિયાબેન અને પ્રીતિબેન બંને પાસે થઈ
એટલે કે બંનેના ભેગા મળી અને કુલ કેટલા ફૂલો થશે, તો અહીં આપણે દાખલો ગણવાનો છે. સૌ પ્રથમ પ્રિયાબેનના ફૂલ જોઈએ કે પ્રિયાબેન પાસે કેટલા ફૂલ છે, કેટલા છે? 24. એના પછી પ્રીતિબેન, તો પ્રીતિબેન પાસે કેટલા ફૂલ છે? 14 છે. તો બંનેના થઈને કુલ કેટલા થાય, તો અહીં આપણે દાખલો ગણવાનો છે કે 24 ફૂલ પ્રિયાબેન પાસે. પ્રીતિબેન પાસે કેટલા ફૂલ છે? 14. તો 14 ફૂલ પ્રીતિબેન પાસે. બંનેના ભેગા મળીને અને કુલ કેટલા થાય છે, એટલે કે સરવાળાનો દાખલો છે. કુલ આપેલું હોય એટલે કે સરવાળાનો દાખલો ગણવાનો છે. બંનેના ભેગા મળી અને કુલ કેટલા ફૂલો થાય, તો અહીં આપણે 4 ને 4 કેટલા થશે, 4 માં 4 ઉમેરીએ તો 8, 2 ને 1, 2 માં 1 ઉમેરીએ તો 3. તો બંનેના કુલ 38 ફૂલો થાય. પ્રિયાબેન અને પ્રીતિબેન બંને પાસેના થઈને કુલ 38 ફૂલો થશે. તો આપણે જવાબ કરીને લખવાનું છે કે બંને પાસેના ૩૮ ફૂલો થાય. બંને પાસેના 38 ફૂલો થાય. હવે બીજો દાખલો છે, પારુલબેન અને પૂર્વીબેન બંનેએ કુલ કેટલા ફૂલો ખરીદા, એટલે કે પારુલબેન પાસે અને પૂર્વીબેન પાસે કુલ કેટલા ફૂલો, બંને પાસે કેટલા છે સૌ પ્રથમ એ જોઈએ. તો પારુલબેન પાસે 36 છે. એના પછી પૂર્વીબેન, તો પૂર્વીબેન પાસે 48 છે. તો પારુલબેન અને પૂર્વીબેન બંનેએ કુલ કેટલા ફૂલો ખરીદા, તો અહીંયા લખવાનું છે પારુલબેનના છે એ 36. તો 36 ફૂલ પારુલબેને ખરીદા. છત્રીસ ફૂલો પારુલબેને ખરીદ્યા છે. પૂર્વીબેને કેટલા ખરીદ્યા છે? 48. 48 ફૂલો પૂર્વીબેને ખરીદ્યા. હવે દાખલો ગણવાનો છે, એટલે કે આ સરવાળાનો દાખલો છે. બંનેના કુલ આપેલા હોય એટલે સરવાળાનો દાખલો. તો 6 માં 8 ઉમેરીએ તો કેટલા થશે? 6 માં 8 ઉમેરવાના છે, અથવા 8 માં 6 ઉમેરીએ તો કેટલા થશે? 8 માં 6 ઉમેરીએ તો 14. તો અહીં આપણે 14નો ચોગડો વધી પડી 1. 3 ને 4 કેટલા થશે? 3 માં 4 ઉમેરવાના છે તો 7. 7 ને 1 વધી 8. તો જવાબ કેટલો આવે છે? 8 ચોગડે 84. તો આપણે જવાબ કરીને લખવાનું છે કે બંને બહેનોએ કુલ 84 ફૂલ ખરીદ્યા. બંને બહેનોએ કુલ 84 ફૂલ ખરીદ્યા. હવે ત્રીજો દાખલો છે, પ્રીતિબેન, પ્રીતિબેને પૂર્ણિમાબેન કરતાં કેટલા ઓછા ફૂલ ખરીદ્યા, એટલે કે પ્રીતિબેન છે એમને પૂર્ણિમાબેન કરતાં કેટલા ઓછા ફૂલ ખરીદ્યા છે, તે અહીં આપણે સમજવાનું છે. તો સૌ પ્રથમ પ્રીતિબેનના ફૂલ જોઈએ, તો પ્રીતિબેનના કેટલા ફૂલ છે? 14. એના પછી પૂર્ણિમાબેન, તો પૂર્ણિમાબેનના 21 છે. પ્રીતિબેનના 14 છે અને પૂર્ણિમાબેનના 21 છે. તો અહીં આપણે લખવાનું છે, દાખલો ગણવાનો છે કે પ્રીતિબેનના
14 ફૂલ અને પૂર્ણિમા બેનના 21, તો 14 કરતાં 21 છે એ મોટી સંખ્યા છે એટલે આપણે એને ઉપર લખવાનું છે. 21 ફૂલો પૂર્ણિમા બેન પાસે. ચૌદ ફૂલો પ્રીતિબેન પાસે. તો કયો દાખલો છે આ? બાદબાકીનો છે. કેમ કે અહીં પૂછવામાં આપેલું છે કે પ્રીતિબહેને પૂર્ણિમાબહેન કરતાં કેટલા ઓછા ફૂલ ખરીદા છે, તો અહીં આપણે બાદબાકીનો દાખલો ગણવાનો છે. 4 છે એ એકમાંથી બાદ થઈ શકે ન થઈ શકે. 4ને એકમાંથી બાદ ન થઈ શકે એટલે શું કરવાનું છે? દસકો લેવાનો છે. તો આ બાજુથી આપણે એક દસકો લઈ લઈએ, તો અહીંયા 10 ને 1 11 એટલે એક ઉપર ચેકો મારવાનો છે, અને અહીંયા 2માંથી 1 થઈ જશે. કેમ કે 1 દસકો છે એ એકમ બાજુ આવી જાય એટલે 2ના શું થઈ જશે? 1. 1 દસક છે એ ઓછો થઈ જાય, અને આ બાજુ 1 દસકો અને 1 એમાં ઉમેરી દઈએ એટલે 11. હવે 11માંથી 4 બાદ થઈ શકે? હા, 11માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? 6. સોરી, 7. 11માંથી 4 બાદ કરીએ એટલે 7. હવે 1માંથી 1 બાદ કરીએ એટલે 0. તો અહીં આપણે જવાબ કરીને લખવાનું છે. કે પ્રીતિબહેને પૂર્ણિમાબહેને પ્રીતિબહેન કરતાં 7 ફૂલ ઓછા ખરીદા. પૂર્ણિમાબહેને પ્રીતિબહેન કરતાં 7 ફૂલ ઓછા ખરીદા. તો બાળમિત્રો, અહીં આપણે કોષ્ટક દ્વારા વ્યવહારુ દાખલા સમજ્યા. જેમ કે અહીં કોષ્ટક આપેલું છે એમાં 5 બહેનોએ ફૂલ ખરીદેલા છે, એમાંથી 10 10ની માળા કેટલી બને અને છૂટા ફૂલ કેટલા વધે તે આપણે સમજ્યા, અને એના ઉપરથી આપણે અહીં વ્યવહારુ દાખલા પણ સમજ્યા કે કયા બહેને કેટલા ફૂલ ખરીદા છે, બંનેના કુલ કેટલા ફૂલો થાય, કોને ઓછા ખરીદા છે, કોને વધારે ખરીદા છે, એના દ્વારા આપણે અહીં આપણે વ્યવહારુ દાખલા સમજ્યા. તો સમજાઈ ગયું બાળમિત્રો?